ગાયત્રી શક્તિપીઠ હરિદ્વાર અને બાયડ દ્વારા આજે બાયડ મુકામે રાજ્ય મહામહિત આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં દેશી ગાય આધારિત પ્રકૃતિ ખેતીના માર્ગદર્શન વિશે મોટું ખેડૂત સંમેલન યોજાયું. હાલના સમયમાં ઝડપી ખેતી કરવા માટે ખેતીમાં યુરિયા ડીએપી સહિત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રાસાયણિક ખાતરો દ્વારા જે ખેતી કરવામાં આવી રહી છે જેના કારણે ખોરાકમાં રસાયણનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે, જમીન નિર્જીવ થઈ જાય છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે હવે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને રાજ્યના મહિમા દ્વારા અપીલ કરવામાં આવી હતી. દેશી ગાય આધારિત જે ખેતી કરવામાં આવે છે તે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હોય છે. 200 લીટર પાણીમાં 10 કિલો ગાયનું છાણ, 10 કિલો ગૌમૂત્ર તેમજ 1 કિલો દેશી ગોર, 1 કિલો કોઈ પણ કોઠોરનો લોટ અને જે ખાતરનો સેઢો હોય તેને 1 મુઠ્ઠી માટી લઈ આ તમામ મિશ્રણને 200 લીટર પાણીમાં ભેરવીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, જેને 5 દિવસ સુધી આમ જ રહેવા દેવામાં આવે છે, જે ખેતી માટે જીવામૃત કહેવામાં આવે છે. આ મિશ્રણથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. મેં ગુજરાતમાં અભી આત્મહત્યા આ ગઈ, ખેડૂત ખેતી છોડને લગે, ઝેરયુક્ત ખેતી હો ગઈ, ઇસલિયે કેન્સર ડાયાબિટીસ કા વ્યાપ્ત ભી બહોત બઢને લગા. ઇસકે કારણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી મેં એક યહી પદ્ધતિ હૈ જિસમે કુછ ભી રાસાયણિક નહીં, કુછ ભી દવાઈયા નહીં, ઓર ખાલી એક દેશી ગાય સે પૂરા 1 એકર ખેતી મેં 10 કિલો છાણ મેં હો સકતા હૈ, ઓર એક ગાય 30 એકર ખેતી કર સકતી હૈ. ઇસીલિયે યે એ ખેતી પ્રાકૃતિક ઠીક રહી હૈ. કિસી તરહ હોતી હૈ સર? ઉસમેં કુછ નહીં હૈ. એક એક દેશી ગાય કા એક દિન કા ગોબર 200 લીટર પાણી મેં ઘોલ કિયા જાતા હૈ, ઉસકા નામ હૈ જીવામૃત. ઉસમેં 10 કિલો ગાય કા ગોબર, 10 કિલો ગાય કી ગૌમૂત્ર, 1 કિલો કોઈ ભી કઠોલ કા લોટ ઓર 1 કિલો દેશી ગુડ ઓર સેઢે કી માટી જહાં દવાઈયા નહીં છટી હૈ ઉસકી એક મુઠ્ઠી માટી ઉસકો મિલાકર 200 લીટર પાણી મેં 5-6 દિન રખો તો ઉસમે પૂરા ઘોલ હો જાતા હૈ, જીવામૃત બન જાતા હૈ, પૂરા તાકાત વાલા જવન 1 એકર મેં પૂર્ણ હો જાતા હૈ.